નવસારીના કબીરપુર વિસ્તારની જીઆઈડીસીમાં એક કંપનીમાં થયેલ 19 લાખથી વધુની ચોરીનો ભેદ નવસારી ગ્રામ્ય પોલીસે ઉકેલી કાઢ્યો હતો। પોલીસે રોકડ લઈને ભાગી રહેલ એક ઈસમને ઝડપી પાડ્યો હતો। નવસારી ગ્રામ્ય પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો હતો। કબીરપુર વિસ્તારમાં આવેલ એક કંપનીની ઓફિસમાં રાખેલ લોખંડના કબાટ તોડી રૂપિયા 19 લાખથી વધુની રોકડ રકમની ચોરી થઈ હતી। જ્યાં ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લઈ ચોરી સમનું પગેરું દબાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। દરમિયાન પોલીસને કંપનીમાં જ ડિલિવરી બોય તરીકે નોકરી કરતા જલાલપુર વિસ્તારના યુવકના શંકાસ્પદ વર્તન અંગે ખાનગી રાહે બાતમી મળી હતી, જેને લઈ પોલીસે ડિલિવરી બોયની વોચ ગોઠવી તપાસ કરી રહી હતી। ત્યારે ડિલિવરી બોય મોપેડ ઉપર સવાર થઈ નેશનલ હાઈવે તરફ જઈ રહ્યો હતો તે વેળાએ પોલીસે તેને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। આ સાથે જ પોલીસે મોપેડની ડિક્કીમાં જ રાખેલ ચોરીની તમામ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ગઈ તારીખ 14/2/2022 ના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરી નોકર ઘરફોડ ચોરી દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા વનવર્લ્ડ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ આવેલ છે જીઓ કંપનીની, એમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા રોનક મુકેશભાઈ રાઠોડ નાવે શટરનું તથા તિજોરીની ચાવીથી તાળું ખોલી એમાં મૂકેલ 19 લાખ રૂપિયા જેટલા ચોરી કરી ગયેલ હતા, જેને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોસઈ અને સ્ટાફ દ્વારા મહેનત કરીને એને ડિટેક્ટ કરવામાં આવેલ છે અને ચોરીમાં ગયેલ તમામ રૂપિયા 19 લાખ જેટલા રિકવર કરવામાં આવેલ છે। તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આજે રોનક ડિલિવરી બોય હતો, એને કંઈ દેવું કે એવું કંઈ વધી ગયું હતું, એ બાબતે એમણે એમના આ જે કામ કરતો હતો ત્યાં ચોરી કરેલનું કબૂલેલું છે એમણે। ડીવીઆર પણ ચોરી ગયેલું હતું, હા, એ જે સીસીટીવી લાગેલા હતા એનું ડીવીઆર પણ કાઢીને તળાવમાં ફેંકી દીધેલું હતું, એ પણ રિકવર કરવામાં આવેલ છે અને એને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।